નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમ કોમ સેમેસ્ટર વનની અંદર જે ચેપ્ટર છે, પ્રથમ ચેપ્ટર જેનું નામ છે અંદાજપત્રીય સંરચના અને અંકુશ, આની અંદર જે મોસ્ટ આઈમપી ઉદાહરણ નંબર એક છે તેની આપણે ચર્ચા કરવાના છીએ. એમ તો આપણે રકમ પહેલાં જોઈ લઈએ. તો રકમ આ રીતે આપવામાં આવેલ છે. ગુજરાત કંપની 2013ના વર્ષ દરમિયાન, યાદ રાખજો, કેટલા એકમો? 90,000 એકમો. 90,000 એકમોનું ઉત્પાદન કરીને અમદાવાદ, સુરત અને વડોદરા જિલ્લામાં વેચાણ કરવાનું નક્કી કરે છે. એકમ દીઠ વેચાણ કિંમત કેટલી છે? 10 રૂપિયા. ઓકે, બે વસ્તુ યાદ રાખજો. કંપનીનું પ્રથમ 4 માસનું વેચાણ નીચે મુજબ આપેલ છે. ઓકે, શું શું આપ્યું છે જુઓ. જાન્યુઆરીમાં 60%, ફેબ્રુઆરીમાં 80%, માર્ચમાં 120%, એપ્રિલમાં 100%. 3 જિલ્લાઓમાં કંપનીનું વેચાણ નીચે મુજબ થશે. વિગત આપી છે, અમદાવાદ, સુરત, વડોદરા. જાન્યુઆરીમાં 50%, 30%, 20%, ફેબ્રુઆરીમાં 60%, 20%, 20%, માર્ચમાં 40%, 20%, 40%, એપ્રિલમાં 45%, 25% અને 30%. નીચે આપવામાં આવેલ છે કે કંપનીનું પ્રથમ 4 માસનું વેચાણ અંદાજપત્ર તૈયાર કરો. ઓકે, વેચાણ અંદાજપત્ર આપણે બનાવવાનું છે પ્રથમ 4 માસનું. ઠીક છે, સમજી ગયા. પ્રથમ 4 માસ એટલે કે ક્યાં? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ. ચાલો શરૂઆત કરીએ. સૌ પ્રથમ આપણે શું જોવાનું છે, જો આમાં આપવામાં આવેલ છે કે વર્ષ દરમિયાન એકમો કેટલા? 90,000. હવે વર્ષે એકમો 90,000 હોય તો આપણે એક મહિનો ગોતવું હોય તો કઈ રીતે ગોતવું? સમજો, એક મહિનો ગોતવું હોય તો કેટલા મહિના હોય આપણે વર્ષની અંદર? 12 મહિના હોય ને. તો 90,000 ભાગ્યા 12 કરીએ તો એક મહિનામાં કેટલું, કેટલા એકમો છે, કેટલું એકમોનું ઉત્પાદન થાય છે તે મળી જાય. ઓકે, સમજી ગયા. ચાલો નીચે જોઈએ. 10 રૂપિયા વેચાણ કિંમત. ઓકે, એની પછી આપણે જોઈએ. આપણે ચાલો શરૂઆત કરીએ પહેલાં કે વાર્ષિક વેચાણ બરાબર. હવે વાર્ષિક વેચાણ કેટલું છે? 90,000 કીધું, 90,000. ઓકે, અને કેટલા એ ભાંગવાના? 12 ભાંગવાના, એટલે કે 12 મહિના છે. વર્ષમાં કેટલા મહિના આવે? 12 મહિના, એટલે એક મહિનાનું મળી જાય. ઓકે, 12 કરીએ, બરાબર કરીએ તો 90,000 ભાગ્યા 12 કરીએ એટલે 7,500 આવશે. 7,500. ઓકે, એક માસનું ઉત્પાદન એક માસમાં એટલું ઉત્પાદન થાય છે. ઠીક છે, સમજી ગયા. હવે આપણે શું કરવાનું, જો આમાં આપવામાં આવેલ છે કે જાન્યુઆરી 60%, ફેબ્રુઆરી 80%, માર્ચ 120% અને એપ્રિલ 100%. આ આપણે લખી લઈએ પહેલા. ઠીક છે, સિમ્પલ રીતે આપણે લખી લેવાનું પહેલા. જાન્યુઆરી માસનું વેચાણ, ઓકે, ત્યારબાદ આપણે લખીએ ફેબ્રુઆરી માસનું વેચાણ. આપણે ડિફિકલ્ટ નથી રાખવાનું, સાવ સિમ્પલ બનાવીને આપણે યાદ રાખી લેવાનું છે. ઓકે, સાવ સિમ્પલ તમને આવડી જશે. ઓકે, એકવાર તમે વિડીયો સંપૂર્ણ જોઈ લો અને સાથે સાથે લખી લો એટલે પરીક્ષા ટાણે જ ડાયરેક્ટ તમારે નજર જ ફેરવાની રહેશે. ફેબ્રુઆરી, ત્યારબાદ માર્ચ મહિનાની આપણે કરીએ, માર્ચ માસનું વેચાણ, ત્યારબાદ માર્ચ પછી કેવો મહિનો? એપ્રિલ. 4 મહિના છે. ઓકે, એપ્રિલ માર્ચનું વેચાણ. ઓકે, હવે જો વિદ્યાર્થી મિત્રો, જાન્યુઆરી માર્ચની અંદર છે ને ટકાવારી આપી છે, કેટલી કેટલી આપી છે એ ચેક કરી લેવાની. 60%, 80%, 120% અને 100% લખી આપણે. 60% પછી કેટલા છે? 80, 120, 80%, 120% અને 100%. ઠીક છે, 100%. હવે એક માસનું ઉત્પાદન કેટલું થાય છે? 7,500. હવે 7,500ના આપણે 60%, 80%, 120% અને 100% કરવાના રહેશે એટલે મળશે આપણને શું? એકમો, કેટલા એકમોનું તે માસની અંદર વેચાણ થયું છે. જો કરીએ આપણે બરાબર, 7,500 ગુણ્યા 60 ભાંગ્યા 100. ઓકે,
એટલે બધામાં કરી નાખીએ આપણે. જો પહેલાં 7500 બધામાં મૂકી દઉં, રેડી 7500 મૂકી દીધા, 7500 અને 7500, ઠીક છે. હવે ગુણ્યા કેટલા કરવાના, અહીંયા અહીંયા 60 હતા રેડી, અહીંયા કેટલા ટકા છે, 80, તો અહીંયા 80 મૂકી દો. ગુણ્યા 120 ગુણ્યા 100 છેદમાં બધે 100 મૂકી દો, ઠીક છે. 100 અને 100, ઠીક છે. હવે આપણે જવાબ મેળવીએ, એટલે આપણને મળશે જે માસની અંદર કુલ વેચાણ થયું તે, તો 7500 ગુણ્યા 60 ટકા આપણે ડાયરેક્ટ કરીએ તો 4500 આવશે, 4500. ત્યારબાદ 7500 ગુણ્યા 80 ટકા એટલે 6000 આવશે. ત્યારબાદ આપણે કરીએ તો 7500 ના 120 ટકા 9000 આવશે. અને ત્યારબાદ આપણે કરીએ તો 7500 ના 100 ટકા એટલે એને એ જ રહેશે, ઓકે, 7500 જ. એટલે એટલું વેચાણ છે ને, એટલા એકમોનું વેચાણ તે માસની અંદર થયેલ છે. એટલે જાન્યુઆરીમાં કેટલું વેચાણ થયું, 4500નું, ત્યારબાદ ફેબ્રુઆરીમાં 6000નું, અને માર્ચમાં કેટલું થયું, 9000, અને એપ્રિલમાં થયું 7500નું, ઠીક છે. આ વેચાણ આપણે મળી ગયું. હવે માત્ર ને માત્ર તમારે શું જોવાનું છે, યાદ રાખજો, દરેક માસ ઉપર મુજબનો વેચાણ જથ્થો તમે જોયો ને, તે ત્રણેય જિલ્લા વચ્ચે નક્કી કરેલ ટકાવારી જે આપણે જોઈ, કઈ ટકાવારી, અહીંયા જરી ટકાવારી છે ને, તે મુજબ વહેંચી દેવાની છે, બાકી કંઈ કરવાનું નથી. એટલે કઈ રીતે જો સમજો, અહીંયા 4500 છે ને જાન્યુઆરી માસમાં, તો અહીંયા રકમમાં શું આપ્યું, 4500, અહીંયા 4500 થઈ ગયા રેડી, 4500. પછી આપણે લખી નાખીએ આપણે 6 અને 9000, ઠીક છે, 9000 અને 7500. તો હવે સમજો, જે 4500 છે તેના 50% એટલે અડધા, 30% અને 20%, એટલે આને છે ને જાન્યુઆરી માસમાં વેચી દેવાનું છે, બાકી કંઈ કરવાનું થતું નથી, સમજી ગયા. આને વેચી દેવાનું 6000 ને 60%, 20% પ્રમાણમાં, 9000 ને વેચી દેવાનું 40% 20% 40% પ્રમાણમાં, ઓકે. પછી આને વેચી દેવાનું એ રીતે, ઓકે, એ રીતે કરવાનું છે. બાકી આવી રીતે કોપી ટુ કોપી કોષ્ટક બનાવીને એને લખી નાખવાનું છે, બાકી કંઈ કરવાનું થતું નથી. ચાલો કરીએ આપણે શું કરવાનું છે. તો સૌપ્રથમ આપણે કોષ્ટક બનાવી લઈએ, ઓકે. હવે અહીંયા શું આવશે, પેલું વિગત, ત્યારબાદ શું આવશે, પેલું જે અમદાવાદ છે, ત્યારબાદ સુરત, અને ત્યારબાદ વડોદરા, ઠીક છે, ઓકે. અહીંયા લખીએ વિગત, અમદાવાદ, સુરત, વડોદરા, ઠીક છે. આ રીતે લખવાનું. ત્યારબાદ તમારે શું કરવાનું, જો સમજો, હવે જાન્યુઆરી માસનો આપ્યો ને, તો હવે જાન્યુઆરી માસનો અહીંયા શું લખવાનું ખબર, માત્ર ને માત્ર તમારે પોઈન્ટ કરીને પાડી શકો, ગમે તે રીતે લખી શકો, પણ અહીં લખવાનું જાન્યુઆરી માસનું કુલ વેચાણ કેટલું છે. જાન્યુઆરી માસનું આપણે મેળવું 4500, ઠીક છે. તો અહીંયા લખી નાખો 4500 લખી નાખ્યો. હવે 4500ને માત્ર ને માત્ર શું કરો, આ એકમ, ઓકે, 4500 એકમો, એટલે આને છે ને માત્ર ને માત્ર તમારે શું કરવાનું છે ખબર છે, આને 50%, 30%, 20%માં વેચી દેવાના છે. તો આપણે વેચી નાખીએ, ચાલો, 4500ના કેટલા ટકા પહેલાં છે, 50%, ઓકે, એટલે 2250 અહીંયા લખી નાખવાનો, 2250, બાકી કંઈ કરવાનું થતું નથી, ઠીક છે. હવે જુઓ, તમે સમજો, આ ડાયરેક્ટ જવાબ પણ તમે લખી શકો, પરંતુ જો એક વસ્તુ છે એ રીતે પણ લખી શકો, 4500, ઓકે, ઓથેન્ટિક રીતે 4500 ગુણ્યા કેટલા ટકા છે. જો આપણે આ સિમ્પલ રહેશે, તેનું કારણ એ છે કે ટકાવારી આપણને ખબર પડી જાય, જોયે, ઓકે, રેડી, આપણે લખી નાખીએ અહીં, ફેબ્રુઆરી માસનું કુલ વેચાણ કેટલું આવ્યું, 6000. ત્યારબાદ આગળ સિમ્પલ રીતે હું તમને સમજાવીશ ને, ઈસ કરવાનું છે, કોપી ટુ કોપી, બાકી કંઈ કરવાનું થતું નથી. ત્યારબાદ 9000 છે માર્ચ માસનું, ઓકે, સમજી ગયા તમે કઈ રીતે લખો, માર્ચ માસનું કુલ વેચાણ કેટલા છે, 9000, ઓકે, 9000 મૂકી દો. ત્યારબાદ જે એપ્રિલ માસ છે તેનું લખીએ આપણે, એપ્રિલ
માસનું કુલ વેચાણ કેટલું છે? 7500 આપણે લખી નાખ્યા. ઓકે, હવે છે ને સિમ્પલ રીતે તમારે શું કરવાનું છે જોજો, તમારે શું કરવાનું છે, આજે 50%, 30%, 20%, આ બધી ટકાવારી આપીને કોપી ટુ કોપી અહીંયા મેં કીધો, બાકી કંઈ કરવાનું થતું નથી. શું મેં કહું છે, 50 અહીંયા 30 મેં કીધો અને અહીંયા 20 મેં કીધો. ઓકે, ત્યારબાદ અહીંયા 60 મેંકવાના, પછી અહીંયા 20, ત્યારબાદ અહીંયા 20, ત્યારબાદ અહીંયા 40 મેં કીધો, ઠીક છે, ત્યારબાદ 20 અને 40. ઓકે, ત્યારબાદ શું મેંકવાનું છે, 45, ત્યારબાદ 25 અને ત્યારબાદ કેટલા મેંકવાનું છે, 30. ઓકે, આ રીતે મેંકી દેવાનું. પછી શું કરવાનું જો, પછી તમારે છે ને જે રકમ આપી હોય અહીં કેટલા આપ્યા છે, 4500 કીધું ને, તો 4500 × 50 છે ભાગ્યા 100 મેં કીધો. હવે અહીંયા 4500 આગળ મેંકી દેવાનું બધામાં, ઠીક છે, ભાગ્યા 100 કરી નાખવાના, ભાગ્યા 100 કરી નાખવાનું. હવે અહીંયા 6000 છે ને, 6000 મેં કીધો, 6000 × 6000 × 100 × 100 અને ભાગ્યા 100. ઓકે, હવે જોઈએ તો અહીંયા કેટલા છે, 9000 છે, તો 9000 મેં કીધો ગુણ્યા 9000 × 9000 ×, ઠીક છે, હવે ભાગ્યા 100 મેં કીધો ખાલી, એટલે ટકામાં થઈ ગયું, ભાગ્યા 100, ઠીક છે. હવે અહીંયા કેટલા છે, 7500 છે, 7500 મેં કીધો ગુણ્યા 7500 × 7500 ×, ઠીક છે, ભાગ્યા 100 મેં કીધો, 100 × 100, ઠીક છે, કમ્પ્લીટ. ઓકે, આ રીતે તમારે કરવાનું છે. હવે આનો જવાબ મેળવવાનો છે, એટલે તમારે જે મહિનાનું કુલ વેચાણ છે તે નક્કી થઈ જશે કે કેટલું થયેલું છે. ઓકે, જોઈએ આપણે, બરાબર આપણે જવાબ મેળવીએ. ઓકે, જવાબ મેળવી, 4500 ના 50%, 2250 અહીં લખીએ આપણે બીજી પેન, 2250. ઓકે, 2250 પછી 4500 ના 30%, 30% એટલે 1350, 4500 ના 20%, સોરી 900, ત્યારબાદ 6000 ના 60%, 3600, 6000 ના 20%, 1200, 6000 ના 20%, એટલે 1200, ઠીક છે, કમ્પ્લીટ. હવે આમાં શું કરવાનું છે કે 9000 ના 40% કરીએ આપણે, 3600, 9000 ના 20%, ત્યારબાદ કેટલા છે, 40%, 3600 મેં કીધું, 20% કરી નાખો, 9000, 1800, આ રીતે કરવાનું છે. હવે નીચે કરના, 7500 × 45% 3375. ઓકે, ત્યારબાદ 7500 ના 25% એટલે કેટલા થશે, 1875, ઠીક છે, ત્યારબાદ 7500 ના 30%, ઠીક છે, 7500 ના 30% એટલે 2250, આ રીતે તમારો જવાબ મેળવવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયો. હવે તમારે માત્ર ને માત્ર એક કોષ્ટક બનાવવાનું છે, એક જે પ્રથમ 4 માસનું જે વેચાણ અંદાજપત્ર છે તે વેચાણ અંદાજપત્ર, એટલે નક્કી થઈ ગયું ને આપણે એમ કે કેટલું છે આની આપણે જરૂર હતી. ઓકે, આ બધી જે રકમ મળીને એની જરૂર હતી. હવે આને આ કોપી ટુ કોપી આપણે ઓલામાં મૂકી દેવાનું છે, કેમાં, વેચાણ અંદાજપત્રમાં, અને ગુણ્યા 10 10 10 10 10 બધામાં કરી નાખવાનું છે, કારણ કે શું આપેલું છે આમાં, વેચાણ કિંમત 10 છે. ઓકે, તો ચાલો આગળ વધીએ. હવે જો તો આપણે વેચાણ અંદાજપત્ર કઈ રીતે બનાવીએ, આપણે વેચાણ અંદાજપત્ર બનાવીએ, તો વેચાણ અંદાજપત્ર, ઠીક છે. હવે વેચાણ અંદાજપત્રની અંદર આપણે પહેલા કોષ્ટક દોરી લઈએ. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. ઓકે, અહીં શું આવશે, માસ, ત્યારબાદ એકમો આવશે. ઓકે, માસ, એકમો, અને ત્યારબાદ જે 3 જિલ્લાઓ છે, અમદાવાદ, સુરત અને સોરી અમદાવાદ સુરત અને વડોદરા, ઠીક છે, અમદાવાદ સુરત અને
વડોદરા ત્રણ જિલ્લાઓ. ઓકે કમ્પ્લીટ. હવે અહીંયા આપણે પહેલા લખી લઈએ અમદાવાદ, સુરત અને વડોદરા. ઠીક છે, લખી ગયો. હવે આપણે શું કરવાનું, જો સમજો મારી વાત. અહીંયા છે ને ત્રણ ખાના બનાવવાના. ત્રણ ખાના શા માટે? કારણ કે જે એકમો છે, જે આપણે વેચાણ કર્યું છે તે એકમો, ત્યારબાદ ભાવ કેટલો છે જે ભાવ આપવામાં આવેલ છે, અને કુલનું એક ખાનું, એટલે ત્રણ ટોટલ ખાના થશે, એટલે બધામાં ત્રણ ત્રણ ખાના બનાવી નાખવાના. ઓકે, અહીં લખાશે શું? એકમો, ભાવ અને કુલ. એકમો, ભાવ અને કુલ. એકમો, ભાવ અને કુલ. ઠીક છે, આ રીતે તમારે લખી નાખવાનું. ત્યારબાદ તમારે શું કરવાનું, જો સમજો. માત્ર ને માત્ર અહીંયા માસ ક્યાં ક્યાં માસનું છે? પહેલું જાન્યુઆરી, ત્યારબાદ ફેબ્રુઆરી, ત્યારબાદ માર્ચ, ત્યારબાદ એપ્રિલ. ઓકે, થઈ ગયો. હવે આપણે સૌપ્રથમ જે એકમો ગણ્યા છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ માટે, તો તે આપણે લખીશું. જોઈએ, જો અહીં જોઈએ. જાન્યુઆરીમાં કેટલા? 4500. ફેબ્રુઆરીમાં કેટલા? 6000. માર્ચમાં 9000 અને એપ્રિલમાં 7500. તો લખી લઈએ 4500, ત્યારબાદ 6000, ત્યારબાદ 9000 અને ત્યારબાદ 7500. ઠીક છે મિત્રો, આપણે જે એકમો ગણ્યા છે આપણે જોઈએ તો અમદાવાદમાં એકમો ગણ્યા છે. અમદાવાદની અંદર જોઈએ તો 2250, 1350 અને 900. ઓકે સોરી, અમદાવાદમાં જોઈએ, સુરત વડોદરા પછી જોઈએ. જો અમદાવાદમાં 2250, 1700, 3600 અને 3375 આપણે લખી લઈએ. ઓકે, આમાં લખી નાખવાનું. માત્ર માત્ર પહેલાં એકમો લખી લઈએ, ત્યારબાદ આગળ વધીએ. તો જોઈએ અહીંયા 2250 હતા. ઓકે, ત્યારબાદ 3600, ત્યારબાદ 3600, ત્યારબાદ 3375. ઠીક છે, હવે જે રકમ આપવામાં આવેલ છે તેમાં શું કહેવામાં આવેલ છે કે વેચાણ કિંમત 10 રાખી છે. ઓકે, આપણે લાસ્ટમાં જોઈ લઈએ, સોરી પહેલાં જ જોઈ લઈએ આપણે. જો વેચાણ કિંમત 10 રાખવાનું કહીએ તો માત્ર માત્ર તમારે શું કરવાનું ખબર? જ્યાં ભાવ છે ને અહીંયા 10 મૂકી દેવાનું. 10 10 10 10. અહીંયા ભાવ છે 10 10 10 અને 10. અહીંયા ભાવ છે 10 10 10 અને 10. ઓકે, આ રીતે કરવાનું. હવે આગળ આપણે જોઈએ તો સુરતના ક્યાં ક્યાં એકમ, કેટલા એકમો છે? તો સુરતની અંદર 1350, 1200, 1800, 1875. લખી લઈએ આપણે 1350, 1350, ત્યારબાદ કેટલા હતા? 1200 હતા. ઓકે, પછી 1800 હતા અને 1875 હતા. રેડી, હવે આપણે વડોદરાના એકમો જોઈ લઈએ તો કેટલા આપેલ છે? વડોદરાની અંદર 900 ગણીએ આપણે, 1200, 3600 છે. ઓકે, આગલા છે 3600 છે, ત્યારબાદ 2250. લખી લઈએ, પહેલાં કેટલા છે? 900, 1200, 3600, 2250. હવે જો મિત્રો, તમારે છે ને જ્યારે ગુણાકાર કરવાનો હોય તો આમાં મીંડું જ આ 10 10 સાથે ગુણાકાર કરીએ તો ખાલી મીંડું જ ઉમેરવાનું રહી, એટલે 2250 છે એમાં મીંડું ઉમેરી દેવાનું. ઓકે, ત્યારબાદ 3600 છે તો એમાં મીંડું ઉમેરી દેવાનું, એટલે 3600 અને 36000 થઈ જશે. 3750ના 33750 થઈ જશે. 3350ના 13500 થઈ જશે. 1200ના 12000 થઈ જશે. 1800ના 18000 થઈ જશે. 1875ના 18750 થઈ જશે. 900ના 9000 થઈ જશે. 1200ના 12000 થઈ જશે. 36ના 36000 થઈ જશે. અને 2250ના 22500 થઈ જશે. આ થયો તમારો મેઇન જવાબ, શું? વેચાણ અંદાજપત્ર. હવે આપણે કુલ કરી લઈએ ટોટલ. ઠીક છે, તો કુલ, ઓકે, આમાં કુલ કેટલા આવે? 4500 અને 6000, 9 ને 7, એટલે કેટલા આવશે ટોટલ? 27000. ઓકે, ત્યારબાદ આનો કરીએ આપણે, 12000ની આસપાસ આવશે. 50, સોરી, 3600,
3735 12825 ત્યારબાદ આને રહેવા દઈ ત્યારબાદ અહીં શું કરવાનું 12825 ને મીંડું લગાડી દેવાનું પછી આનો સરવાળો કરીએ 1350 બારસો અઢારસો સોરી 1350 બારસો અઢારસો 1875 6225 લીટો 62250 6225 પછી મીંડું લગાડી દેવાનું 900 1200 3600 અને 2250 એટલે 7950 અહીં કરીએ હવે અહીંયા લખીએ આપણે તો 7950 અને મીંડું લગાડી દેવાનું ઓકે આ છે રાઈટ આન્સર 79500 તમારે વેચાણ અંદાજપત્રની અંદર જવાબ આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો ફરી આપણે નવા દાખલામાં નવા ટોપિક સાથે ફરી મળીશું જો કોઈ પ્રશ્ન હોય તો ખાસ કોમેન્ટમાં જણાવજો ફરી મળીશું નમસ્કાર